નમસ્કાર, આપણું શહેર સાથે હું છું કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદમાં ગુરુકુળમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યથાવત છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આડેધડ પાર્ક કરેલા વાહનો છે તેને ડિટેન કરવાની શરૂઆત કરી છે. એસીપી સહિતનો પોલીસ કાફલો છે હાલ આ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયો છે. તો સ્થાનિકોએ જ ફરિયાદ કરી કે તેમના વિસ્તારમાં ટ્રાફિક સાથે સંકળાયેલી સમસ્યા કેવી રીતે વકરી રહી છે. અને આ જ ફરિયાદને ધ્યાનમાં લઈને રવિવારે પણ ગુરુકુળ વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ. આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવને લઈને કેવી રીતે વાહન ચાલકો છે અને ગેરકાયદેસર રીતે આડેધડ પાર્ક કરાયેલા વાહનો છે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આજ મામલે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક. દીપક, હાલ જે ગુરુકુળ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, શું અપડેટ મળી રહ્યા છે? કલ્પના, ચોક્કસ. જે પ્રકારે ટ્રાફિકને દૂર કરવા પોલીસ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે, ત્યારે આજે રવિવારે પણ જે ટ્રાફિક ડ્રાઈવ છે તે યોજવામાં આવી રહી છે. ગુરુકુળ ખાતેના જે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે પોલીસને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આડેધડ પાર્કિંગ જે છે તે વાહન ચાલકો જે કોમ્પ્લેક્સની બહાર કે અન્ય જે લોકો આવતા હોય છે તેમના દ્વારા આ વાહનો આડેધડ પાર્કિંગ કરી અને જે નો પાર્કિંગમાં વાહનો ઊભા કરી દેવામાં આવતા હોય છે, જેના કારણે સમસ્યા જે છે તે વિકરાટ થતી જતી હોય છે અને ટ્રાફિકને જે સમસ્યા છે તે થતી હોય છે. ત્યારે હાલ જે પ્રકારે જે જોઈ શકાય છે કે ટ્રાફિક એસીપી દ્વારા જે તમામ લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે જે ટ્રાફિક નિયમનો છે તેમનું પાલન કરવામાં આવે. ટ્રાફિક એસીપી જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કઈ પ્રકારે જેમને ફરિયાદો મળી હતી. સર, ખાસ કરીને જે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે, કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અત્યારે આપણે ગુરુકુળ રોડ ઉપર જે આ ડ્રાઈવ કરી છે એ અમદાવાદ શહેરમાં ઘણા છેલ્લા 30-35 દિવસથી જે જુદી જુદી એરિયામાં ડ્રાઈવ ચાલે છે. ગુરુકુળ રોડ ઉપર થોડીક અડચણોની અને દબાણોની સમસ્યા હતી, જેથી લોકોમાં થોડીક અવેરનેસ આવે, જાગૃતિ આવે, એટલે અમે અત્યારે સુભાષ ચોક ઊભા છીએ. ત્યાં આગળ બી જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે, સ્ટોપ લાઇનનો અમલ નથી કરી રહ્યા, હેલ્મેટ નથી પહેરી રહ્યા, રોંગ સાઈડમાં આવી રહ્યા, એમને પણ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ, ડિટેન પણ કરી રહ્યા છે. સાથે સાથે આ બંને પાછળના રોડ આપણે બિલકુલ દબાણો મુક્ત કર્યા છે અને આવનારા દિવસોમાં નજીકના જ ભવિષ્યમાં જો જરૂર જણાશે તો અમે કોર્પોરેશનને સાથે રાખી એકચ્યુઅલી દબાણ કેટલું છે, એકચ્યુઅલી એનું એન્ક્રોચમેન્ટ કેટલું છે એને પણ અમે દૂર કરાવીશું અને દબાણ તોડાવીશું. જી દીપક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં.